કેમ છે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત સબ્જેક્ટ માં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 3.5 માં બધા દાખલા જોઈ લીધા હતા, પણ આપણે દાખલા નંબર 1 બાકી રાખ્યો હતો. દાખલા નંબર 1 ચલાવી દીધે એટલે 3.6 શરૂ થશે, સ્વાધ્યાય 3.6. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખજો. આપણે દાખલા નંબર 1 માં આપણે જોઈએ કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે અને કયું વિધાન ખોટું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સાચું વિધાન જ જોવાનું છે. બરોબર, તો ખાસ ધ્યાન રાખજો, ખોટું હોય તો ખોટું કરી દેવાનું અને ખોટું આપણે કારણ જોઈશું. બરોબર, એટલે ખ્યાલ આવે એમાં શું છે. તો કીધું છે કે જો કોઈ સંખ્યા 3 થી વિભાજ્ય છે તો તે સંખ્યા 9 થી વિભાજ્ય હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય કેવું છે? ખોટું. કેમ? કારણ કે કોઈ સંખ્યા 3 નો વિભાજ્ય હોય, 3 થી વિભાજ્ય હોય તો તે સંખ્યા 9 થી વિભાજ્ય હોય એવું શક્ય નથી. આ 9 થી વિભાજ્ય હોય તો તે 3 થી વિભાજ્ય હોય એવું શક્ય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, જો કોઈ સંખ્યા 9 થી વિભાજ્ય હોય તો તે સંખ્યા 3 થી પણ વિભાજ્ય હોય. આ વાત વિધાન સાચું, પણ આ જે બોર્ડ ઉપર હમણાં લખ્યું છે કે જો કોઈ સંખ્યા 3 થી વિભાજ્ય છે તો તે 9 થી વિભાજ્ય હોય, તો વાક્ય કેવું બને? ખોટું. પહેલા 9 થી અને પછી 3 થી તો શક્ય છે. જો એક સંખ્યા 9 થી વિભાજ્ય છે તો તે સંખ્યા 3 થી ચોક્કસ વિભાજ્ય હશે. આવ્યું ને? જો એક સંખ્યા 9 થી વિભાજ્ય હોય અને પછી 3 થી વિભાજ્ય હોય, એ વાત સાચી છે. એવું જરૂરી નથી કોઈ સંખ્યાનો ભાગ પહેલા 3 વડે કર્યો તો 9 થી ચાલશે જ. એવું શક્ય નથી કે 9 થી ચાલશે જ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, અને જે સંખ્યાને આપણે 9 વડે ભાગાકાર પહેલા કરીએ છીએ એના પછી જે કે સંખ્યાને 3 થી કરીએ તો તે વિભાજ્ય બની શકે છે. એટલે આ વાક્ય કેવું થાય છે? સાચું. એક સંખ્યા 18 થી વિભાજ્ય છે તો તે સંખ્યા 3 અને 6 બંનેથી વિભાજ્ય હોય. આ વાક્ય પણ કેવું છે? સાચું. જો કોઈ સંખ્યા 18 થી વિભાજ્ય હોય તો શક્ય છે કે તે સંખ્યાનો ભાગાકાર 3 વડે શક્ય બને છે અને 6 વડે પણ શક્ય બને છે. એટલે અહીં લખ્યું છે 3 અને 6 બંનેથી વિભાજ્ય હોય. વિભાજ્યનો મતલબ થાય છે ભાગાકાર થાય, એટલે સાચું છે. જો એક સંખ્યા 9 અને 10 બંનેથી વિભાજ્ય હોય તો તે સંખ્યા 90 થી વિભાજ્ય હોઈ શકે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? સાચું છે. બરાબર છે. 9 આપણે આગળ કોઈ દાખલા જોયા તેમાં 45 નો ભાગાકાર કર્યો હતો. 45 ના આપણે કઈ રીતે ભાગાકાર કર્યા હતા? તો 9 5 45 પહેલા 5 વડે ભાગાકાર શક્ય કર્યો હતો, પછી 9 વડે શક્ય કર્યો હતો. એટલે 9 5 કેટલા થાય? 45. એટલે 45 નો ભાગાકાર શક્ય છે. એવી જ રીતે 90 થી વિભાજ્ય કઈ રીતે થાય છે? પહેલા જે કોઈ સંખ્યા આપે એને 9 વડે ભાગાકાર કરવાનો, પછી એને 10 વડે ભાગાકાર કરવાનો. જો 9 વડે શક્ય હોય અને 10 વડે શક્ય હોય તો તે સંખ્યાને 90 વડે પણ શક્ય બને છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તેથી એ વિધાન પણ કેવું છે? સાચું. જો બે સંખ્યા સહ અવિભાજ્ય હોય તો એમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય સંખ્યા હશે. આ વિધાન કેવું છે? ખોટું. આ વિધાન કેવું છે? ખોટું. કેમ? કારણ કે જો બે સંખ્યા ન હોય, જો એક સંખ્યા જ હોય, એક સંખ્યા એટલે સંખ્યા પોતે એક જ હોય, એ એક હોય, જે સંખ્યાના અવયવ પાડતા સંખ્યા આપણને એક જ મળે તે સંખ્યાને શું કહેવાય? સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય. બરાબર, એમાં ઓછામાં ઓછી કે વધુમાં વધુ ના મળે, એમાં એક જ સંખ્યા મળે તો જ વાક્ય કેવું કહેવાય છે? સાચું. બાકી કેવું કહેવાય? ખોટું કહેવાય. પછી આઠમું વાક્ય છે, છોડી છઠ્ઠું વાક્ય, પાંચમું બોલું કે છઠ્ઠું વાક્ય. 8 થી વિભાજ્ય બધી સંખ્યાઓ 4 થી વિભાજ્ય હોવી જોઈએ. આ વિધાન કેવું છે? ખોટું. એવું જરૂરી નથી કે જે 8 થી વિભાજ્ય હોય એ 4 થી પણ વિભાજ્ય હોઈ શકે, ના, એ શક્ય નથી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, જે 8 થી વિભાજ્ય હોય તે વિધાન 4 થી પણ શક્ય બનવા માટે તે વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો 8 ને 3 બાદ કરીએ એટલે 5 મળે, 5 માંથી 6
8 થી વિભાજ્ય બધી સંખ્યાઓ 4 થી પણ વિભાજ્ય હોવી જોઈએ તે વિદ્યાર્થી કેવું થાય છે વિદ્યાર્થી મિત્રો ખોટું એવું શક્ય નથી કે 4 થી પણ વિભાજ્ય હોઈ શકે બરાબર છે અને અમુક સંખ્યા 4 થી પણ વિભાજ્ય હોય અને અમુક સંખ્યા 4 થી વિભાજ્ય ન હોય પણ આયા પણ શું કીધું છે કે બધી સંખ્યાઓ 8 થી વિભાજ્ય હોય તો એ સંખ્યા 4 થી પણ વિભાજ્ય હોય તો એ વિધાન કેવું થાય ખોટું થાય જો કોઈ સંખ્યા બે સંખ્યાઓને અલગ અલગ સંપૂર્ણપણે વિભાજિત કરે છે તો તે સંખ્યા તેના સરવાળાને પણ સંપૂર્ણપણે વિભાજિત કરશે આ વિધાન કેવું થાય છે સાચું કેમ કારણ કે કોઈ સંખ્યા આપણે 7 ને 21 વડે ભાગાકાર કરીએ તો 7 તરીકે વાત થશે 21 તો ભાગાકાર કેવો બને છે શક્ય બને છે અને પાછો સંપૂર્ણ રીતે શક્ય બને છે બરાબર તેથી તે વિદ્યાર્થી મિત્રો કોઈ સંખ્યા તેના સરવાળાને પણ સંપૂર્ણપણે શું કરે છે વિભાજિત કરે છે બરાબર 21 માં 7 ઉમેરો એટલે કેટલા થાય 28 28 માં 7 ઉમેરો કેટલા થાય 35 એ વિભાજિત તો થાય જ છે પરંતુ 35 ને 7 વડે ભાગો તો એના ભાગાકાર કરી શકે 7 5 35 બરાબર છે એટલે કોઈ નિશ્ચિત પ્રમાણ બરાબર હવે ધ્યાન રાખો છો 7 તરી કેટલા થશે 21 અને 7 5 કેટલા થશે 35 આ બંનેનો સરવાળો કરો કેટલો થશે 56 અને 56 ને 7 વડે ભાગો 7 8 56 તો આ વિભાજિત સંખ્યો છે ખ્યાલ આવી જાય મિત્રો એવી રીતે જો કોઈ સંખ્યા બે સંખ્યાઓના સરવાળાને પૂર્ણ રીતે વિભાજિત કરે છે તો તે બંને સંખ્યાઓને અલગ અલગ રીતે પણ વિભાજિત કરી શકે છે તો આ વિધાન કેવું થશે ખોટું કારણ કે જે સંખ્યાના સરવાળાને પૂર્ણ રીતે વિભાજિત કરતી હોય તેવું શક્ય નથી કે તે અલગ અલગ રીતે વિભાજિત કરી શકતી હોય એક સાથે પણ વિભાજિત કરી શકાય છે એવું જરૂરી નથી બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 1 પૂરો થાય છે એટલે કે સ્વાધ્યાય 3.5 માં દાખલા નંબર 1 બાકી હતો તે સંપૂર્ણ રીતે પૂરું થાય છે એટલે આપણો સ્વાધ્યાય 3.5 પૂર્ણ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું રહેશે સ્વાધ્યાય 3.6 તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો સ્વાધ્યાય જોઈએ 3.6 હવે વિદ્યાર્થી મિત્રો આગળનો સ્વાધ્યાય છે 3.6 એમાં દાખલા નંબર 1 માં કીધું છે કે નીચે આપેલી સંખ્યાનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો અને ટૂંકમાં કહેવાય ગુસ્સા શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અવયવ પાડતા બધાને જ આવડે છે ન આવડે તો ધ્યાન રાખજો બોર્ડ ઉપર એટલે તમને આવડશે જ બરાબર વિદ્યાર્થી મિત્રો એમાં આપણે આ બાજુ 1 થી 10 દાખલાની રકમ લખી નાખી છે બરાબર હવે લાઇનસર આપણે ગણતા જઈશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આન્સર 1 એમાં પહેલો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો એમાં કીધું છે કે 18 અને 48 18 અને 48 ના અવયવ પાડવાના છે વિદ્યાર્થી મિત્રો તો પહેલા 18 ના અવયવ પાડીએ અહીંયા 18 18 ના શું પડે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંખ્યાનો ભાગાકાર હંમેશા પહેલા 2 થી જોવાનો એકમનો અંક જોવાનો 0 2 4 6 8 હોય તો પહેલા ભાગાકાર કેટલા વડે કરવાનો 2 વડે 0 અને 5 હોય તો 5 વડે પણ શક્ય બને છે 10 વડે પણ શક્ય બને છે 2 વડે પણ શક્ય બને છે બરાબર છે એ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો બરાબર ખાલી 5 આપેલા હોય એકમનો અંક 5 હોય તો તે સંખ્યાને 5 વડે ભાગી શકાય છે બસ આટલું ધ્યાન રાખજો હવે એકમનો અંક અહીંયા શું છે 8 તો કેટલા વડે ભાગી શકાય 2 વડે તો વિદ્યાર્થી મિત્રો 18 ને 2 વડે ભાગો તો 2 નવા કેટલા થાય 18 હવે એકમનો અહીંયા એક જ અંક છે 9 તો એને કોઈ સંખ્યા 2 વડે ભાગી શકાતો નથી તો કેટલા વડે ભાગી શકાય છે 3 વડે તો 3 તરી 9 અને 3 એકા 3 ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો આ રીતે દાખલા ગણવાના રહેશે હવે આગળનો દાખલો જોઈએ આપણે 48 48 ના અવયવ પાડવાના છે એનો પણ એકમનો અંક શું છે 8 એટલે કેટલા વડે ભાગાકાર શક્ય બને છે 2 વડે અહીંયા શું આવશે 24 2 48 પાછો 2 વડે 12 2 24 પાછો 2 વડે 6 2 12 3 2 6 અને છેલ્લે કેટલા વડે ભાગાકાર શક્ય બનશે 3 1 3 તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે દાખલા કોઈ પણ તમે ગણો છો તે દાખલા વ્યવસ્થિત ગણવાના અવયવમાં કોઈ પ્રોબ્લેમ થવો જોઈએ નહીં
હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે અવયવ પાડ્યા છે એ અવયવ લખી દેવાના 18 ના અવયવ 18 ના અવયવ શું પડ્યા છે 2 × 3 × 3 તેવી રીતે 48 ના અવયવ શું પાડ્યા છે તે લખી દો તેમાં 2 કેટલી વખત આવે છે 4 વખત તો 2 × 2 × 2 × 2 × 2 છેલ્લે શું આવશે 3 વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાનું શું છે ગુસ્સા શું શોધવાનું છે ગુસ્સા શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે શોધવાનું તો ખાસ અહીંયા ધ્યાન ઉપર આપણે 18 ના અવયવ અને 48 ના અવયવ બંનેમાં જોવાના જે અવયવ પાડ્યા છે એ અવયવ જે સરખા હોય તે અવયવ ગુસ્સામાં લખવાના તો જો 2 અને 2 તો આપણે લખવાના 2 પછી અહીંયા 3 તો અહીંયા પણ 3 તો ગુણાકારમાં 3 હવે અહીંયા 3 છે નીચેના અવયવમાં 3 છે નથી નીચે 1 2 3 વખત 2 છે તો ઉપર 2 છે નથી તો બીજી કોઈ સંખ્યા લખવાની જરૂર નથી તો ગોળ મીંડા કરેલી સંખ્યા સરખી છે તે લખો આ બંને સંખ્યાનો ગુણાકાર 2 તરીકે કેટલો થાય 6 તો આપણો ગુસ્સા કેટલો મળે છે 6 મળે છે ખ્યાલ આવી ગયો મિત્રો આવી જ રીતે તમારે અવયવ પાડવાના રહેશે અને અવયવ પાડ્યા પછી જે અવયવ આપણે સરખા હોય તેના ઉપર ગોળ રાઉન્ડ કરી દેશું અથવા ચોરસ બોક્સ કરી દેશું અને ગુસ્સામાં તે જ અવયવ લખવાના 2 × 3 2 તરીકે કેટલા થશે 6 આવી રીતે આપણે આગળનો બીજો દાખલો જોવી એટલે વધારે ખ્યાલ આવે એમાં કીધું છે 30 અને 42 તો વિદ્યાર્થી મિત્રો આપણે 30 ના અવયવ પાડ્યા શું પડશે 30 ના અવયવ એકમનો અંક શું છે 0 તો તે સંખ્યાનો ભાગાકાર કેટલા વડે શક્ય બને છે 2 વડે તો 15 × 2 = 30 હવે વિદ્યાર્થી મિત્રો જો એકમનો અંક શું આવ્યો છે 5 15 માં એકમનો અંક શું છે 5 તો તે સંખ્યાને 2 વડે ભાગી શકાય નહીં 3 વડે ભાગી શકાય નહીં 4 વડે ભાગી શકાય નહીં તો આ 5 ની વિભાજકને ચાલી શું કહેવા માંગે છે કે જે એકમનો અંક 5 હોય તે સંખ્યાને 5 વડે ભાગી શકાય છે તો 3 × 5 = 15 અને 3 × 1 = 3 તો અવયવ પડી ગયા વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે આપણે આગળના અવયવ પડી 42 ના અવયવ વિદ્યાર્થી મિત્રો એકમનો અંક 2 છે તો તે સંખ્યાને 2 વડે ભાગી શકાય એટલે 21 નું કેટલા થાય 42 તે રીતે 7 × 3 = 21 અને 7 × 1 = 7 બરાબર વિદ્યાર્થી મિત્રો એટલે ખાસ ધ્યાન રાખજો અવયવ પાડવામાં આડેધડ અવયવ પાડવા નહીં બરાબર હવે આપણે અહીંયા જોઈ વિદ્યાર્થી મિત્રો પહેલા 30 ના અવયવ શું આવશે 2 × 5 × 3 તે રીતે હવે વિદ્યાર્થી મિત્રો આગળ કોના અવયવ પડ્યા છે 42 ના 42 ના શું આવશે 2 × 3 × 7 હવે શોધવાનું શું છે વિદ્યાર્થી મિત્રો ગુસ્સા તો ગુસ્સામાં કેવી સંખ્યા લેવાની જે અવયવ પાડ્યા એ અવયવમાં બંને અવયવના અવયવ કેવા હોવા જોઈએ સરખા તો વિદ્યાર્થી મિત્રો સરખા અવયવ કયા છે 2 તો આપણે પહેલા લખી દો 2 બીજો અવયવ કયો સરખો છે 3 તો ગુણાકારમાં 3 2 તરી કેટલા થાય 6 તો બીજા દાખલાનો અવયવ શું ગુસ્સા શું મળે છે 6 મળે છે ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો આ રીતે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 ગણી શકાય છે આવી જ રીતે તમારે દાખલા નંબર 3 જાતે કરવાનું છે દાખલા નંબર 4 પણ જાતે કરવાનો છે દાખલા નંબર 5 હું કરાવું છું બરાબર વિદ્યાર્થી મિત્રો હવે પાંચમા નંબરનો દાખલો જુઓ 36 અને 84 તો વિદ્યાર્થી મિત્રો 36 ને 84 છે તો વિદ્યાર્થી મિત્રો આપણે 36 ના અવયવ પાડીએ પહેલા શું પડશે 2 વડે ભાગાકાર કરી શકાશે કેમ કારણ કે એકમનો અંક શું છે 6 2 વડે ભાગાકાર કરો એટલે કેટલા આવશે 18 બરાબર એકમનો અંક પાછો શું છે 8 પાછો કેટલા વડે ભાગી શકાશે 2 વડે 2 × 9 = 18 પછી 3 × 3 = 9 અને 3 × 1 = 3 તો વિદ્યાર્થી મિત્રો આ પડી ગયા આપણા 36 ના અવયવ 18 × 36 = 9 × 18 = 3 × 9 અને 3 × 1 = 3 આવી જ રીતે આપણે 84 ના અવયવ પાડવાના છે વિદ્યાર્થી મિત્રો 84 એનો ભાગાકાર કેટલા વડે થશે 2 વડે કેમ કારણ કે એકમનો અંક શું આવ્યો છે 2 ની સંખ્યા એટલે કે 4 આપ્યો છે તો 2 વડે ભાગાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો એટલે શું આવશે 42 2 કેટલા થાય 84
42 दो 84 42 ना होयो पाड़ तो શું થાય 21 दो 42 7 3 21 અને 7 1 7 તો વિદ્યાર્થી મિત્રો આ પડી ગયા આપણા 84 ના અવયવ શું પડ્યા 42 दो 84 21 दो 42 7 3 21 અને 7 1 7 તો વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી આપણો 1 ના આવે ત્યાં સુધી આપણે અવયવ પાડવાના રહેશે હવે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે જોવા જઈએ તો પહેલા 36 ના અવયવ 36 ના અવયવ શું છે 2 2 3 3 તેવી જ રીતે આપણે કોના અવયવ જોવાના છે 84 ના શું પડ્યા છે 2 3 7 તો વિદ્યાર્થી મિત્રો શોધવાનું શું છે ગુસ્સા તો ગુસ્સા શોધવા માટે કેવી સંખ્યા લેવાની છે જે ઉપર નીચે અવયવ પડ્યા છે બંને અવયવોમાં અવયવની સંખ્યા કેવી હોવી જોઈએ સરખી હોવી જોઈએ તો 2 2 2 2 પછી 3 તો 3 હવે અહીંયા 3 છે તો અહીંયા કેટલા છે 7 અહીંયા 7 છે તો ઉપર 7 છે નથી એટલે બંનેમાંથી એક કઈ સંખ્યા નથી તો નહીં લેવાની હવે જે સંખ્યા લીધી એનો ગુણાકાર 2 2 4 4 કરી 12 તો વિદ્યાર્થી મિત્રો પાંચમા નંબરના દાખલાનો જવાબ ગુસ્સા કેટલો મળે છે આપણને 12 મળે છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે દાખલા ગણવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ થોડોક વધારે આવ્યો હશે એવી આશા રાખું છું તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 1 2 અને 5 મો કરાયો છે ત્રીજો અને ચોથો તમારે જાતે કરવાનો છે હવે આ દાખલા હું શું કરું છું રફ કરી દઉં છું જેથી કરીને હું આગળના દાખલા ગણાવી શકું બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળના દાખલા જોઈશું જો આગળનો દાખલો નંબર 6 દાખલા નંબર 6 34 ને 102 34 અને 102 તો વિદ્યાર્થી મિત્રો પહેલા 34 ના અવયવ પાડીએ 34 ને કેટલા વડે ભાગી શકાય છે 2 વડે બરાબર છે 2 1 2 1 વડે ઉપર થી આવા 4 2 6 14 એટલે કેટલા થશે 17 2 34 બરાબર વિદ્યાર્થી મિત્રો હવે 17 કયા ઘડિયામાં આવે એક કઈ ઘડિયામાં 17 આવે ના તો શું લખવાનું વિદ્યાર્થી મિત્રો 17 1 17 ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ આપણે પાડી દીધા 34 ના આવે હવે પાડવાના છે 102 કેટલા નવે પાડવાના છે 102 ના તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન અહીંયા આપણે એકમનો 2 છે એટલે ભાગાકાર કેટલા વડે કરવાનો 2 વડે બરાબર 2 5 10 અને 2 1 2 એટલે 51 2 કેટલા થાય 102 બરાબર હવે 51 કયા ઘડિયામાં આવે તો 17 ના તો 17 1 17 17 2 34 17 3 51 તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં લખશું 17 3 51 17 પછી કોઈ ઘડિયામાં આવે ના તો અહીં શું લખવાનું 17 1 17 એટલે આ વિદ્યાર્થી મિત્રો કોના આવ્યો પડી ગયા આપણે 102 ના તો આપણે વિદ્યાર્થી મિત્રો 34 ના આવ્યો લખવાના 2 ગુણ્યા 17 તેવી જ રીતે 102 ના અવયવ લખવાના 2 ગુણ્યા 3 ગુણ્યા 17 આપણે શોધવાનું શું છે ગુસ્સા તો ગુસ્સા શોધવા માટે વિદ્યાર્થી મિત્રો ઉપર નીચે કેવી સંખ્યા હોવી જોઈએ સરખી સંખ્યા તો 2 બીજી સરખી સંખ્યા કઈ છે 17 તો 17 તો કેટલો જવાબ મળે છે 34 તો આપણો દાખલા નંબર 6 નો ગુસ્સા કેટલો મળ્યો 34 જવાબ મળે છે આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા ગણવાના રહેશે તો આગળ આપણે દાખલા જોવી આગળનો દાખલા નંબર છે 7 દાખલા નંબર 7 માં આપણે જોવીની રકમ 70 105 અને 175 હવે જો અત્યાર સુધી દાખલા નંબર 6 સુધી બે રકમ આપતા હતા 34 102 56 84 બરાબર હવે દાખલા નંબર 7 માં શું કીધું છે ત્રણ રકમ છે 70 105 અને 175 ત્રણેય ના અવયવ પાડવાના છે હવે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે ગુસ્સામાં ત્રણેય સંખ્યાનો અવયવ આપણે અલગ રીતે પાડવાનો જે રીતે આપણે આપણે સંખ્યાનો અવયવ પાડીએ છીએ તે રીતે પહેલા 70 ના અવયવ પાડી દેવી
तो विद्यार्थी मित्र 70 ना શું પડશે 35 2 70 એટલે તે સંખ્યાનો 2 વડે ભાગાકાર થઈ શકે 2 વડે ભાગાકાર કરો એટલે 35 જવાબ આવે હવે 35 કયા ઘડિયામાં આવે તો 7 5 35 અને 7 કોઈ ઘડિયામાં ના આવે એટલે 7 1 7 બરાબર વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે આગળના દાખલા જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે આવશે 105 ના અંક કોના અંકો પડવાના છે 105 तो વિદ્યાર્થી મિત્રો આપણે 105 ના અવયવ જોઈ તો શું પડે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો 105 ના અવયવ પાડો હોય તો તે સંખ્યાનો ભાગાકાર કેટલા વડે કરી નાખવાનો 5 વડે કેટલા વડે કરી નાખવાનો 5 વડે હવે જો 5 વડે કરે તો 5 2 10 શૂન્ય થઈ ગયો ઉપરથી 5 5 1 5 કેટલો જવાબ આવ્યો 21 તો આપણે લખવાનું 21 5 105 7 3 21 અને 7 1 7 તો વિદ્યાર્થી મિત્રો આ પડી ગયા આપડા 105 ના અવયવ હવે પાડવાના છે વિદ્યાર્થી મિત્રો 175 ના અવયવ તો 175 ના અવયવ પાડશું તો વિદ્યાર્થી મિત્રો એકમ 900 એ પછી 5 તો આ સંખ્યાને કેટલા વડે ભાગી શકાય 5 વડે ભાગી શકાય તો 5 તરી 15 કેટલા વધ્યા 2 ઉપરથી આવ્યો 5 પાયો પાયો 25 તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે 35 5 105 પછી 35 5 175 અને 7 5 35 અને 7 1 7 તો વિદ્યાર્થી મિત્રો આ અવયવ પડી ગયા આપણા 175 તો વિદ્યાર્થી મિત્રો ખાસ અવયવ પાડવામાં ધ્યાન આપવાનું અવયવમાં કોઈ મિસ્ટેક ના થાય નકર આપણો દાખલામાં પણ મિસ્ટેક થઈ જાય છે બરોબર એટલે ખાસ ધ્યાન રાખો 70 ના અવયવ શું પડ્યા છે આપણે 2 5 7 તેવી જ રીતે 105 ના અવયવ શું છે 3 5 7 તેવી રીતે 175 ના અવયવ શું છે વિદ્યાર્થી મિત્રો 5 5 7 હવે ત્રણેયમાં જે સંખ્યા આવતી હોય તે સંખ્યા આપણે લખવાની રહેશે ગુસ્સા ત્રણેયમાં સંખ્યા કઈ આવે છે પહેલા તો 7 જ દેખાય છે જો 7 આવી ગયા બીજી સંખ્યા કઈ દેખાય છે 5 તો આપણે 5 લખી દીધા ત્રીજી જો 2 છે એક જ સંખ્યામાં 2 છે બાકી 2 માં અવયવમાં નથી 3 પણ બીજા બાકીના અવયવમાં નથી 5 પણ બાકીના 2 અવયવમાં નથી તો વધ્યું શું આપણી પાસે 7 5 35 તો આગળનો દાખલા નંબર જે 7 છે એનો ગુસ્સા કેટલો મળે છે આપણને 35 મળે છે ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો આ રીતે અવયવ પાડવાના રહેશે હવે વિદ્યાર્થી મિત્રો આગળનો પણ અવયવ આવા જ છે એટલે એ પણ દાખલા આપણે જોઈ આગળ એનો દાખલા નંબર છે આપણે હવે 8 દાખલા નંબર 8 છે તો વિદ્યાર્થી મિત્રોની રકમ પણ આ લખી નાખીએ એની રકમ છે 8મા દાખલાની 91 112 અને 49 આપણે પહેલા 91 ના અવયવ પાડી દેશું અહીંયા વિદ્યાર્થી મિત્રો 91 કયા ઘડિયામાં આવે છે તમે એ પહેલા વિચારો 91 કયા ઘડિયામાં આવે છે તો 13 ના 13 એકા 13 13 2 26 13 3 39 13 4 52 13 5 65 અને 13 6 13 6 78 13 7 કેટલા થાય 91 તો વિદ્યાર્થી મિત્રો એ લખવાના 13 7 91 અને 13 એકા 13 તો વિદ્યાર્થી મિત્રો આ અવયવ પડી ગયા આપણા 91 ના શું પડ્યા 13 7 91 એવી રીતે વિદ્યાર્થી મિત્રો આગળ જોવા જઈએ આપણે તો આપણે અવયવ પાડવાના રહેશે 112 ના 112 ના અવયવ પાડવા હોય તો કેટલા વડે પાડવાના 2 વડે 55 2 110 થાય તો 56 2 કેટલા થાય 112 તો આપણે લખશું 56 2 112 અથવા ખ્યાલ ન આવે તો 112 ને 2 વડે ભાગાકાર કરી નાખો એટલે જવાબ કેટલો આવશે 56 ન જ આવશે હવે 56 ને પણ કેટલા વડે ભાગવાના છે વિદ્યાર્થી મિત્રો 2 વડે તો શું થશે 28 2 56 પછી વિદ્યાર્થી મિત્રો આગળ કયા ઘડિયામાં આવશે 14 2 28 7 2 14 અને 7 1 7
તો વિદ્યાર્થી મિત્રો આ અવયવ પડી ગયા આપડા 112 ના તો વિદ્યાર્થી મિત્રો આગળ અવયવ આપણે જોઈ હવે એના આગળનો અવયવ કયો છે 49 તો 49 ના પણ આપણે અવયવ જોઈએ વિદ્યાર્થી મિત્રો 49 કયા ઘડિયામાં તો 7:01 સાતના ઘડિયામાં શું આવશે 70 49 અને 7:01 7 ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ત્રણેય સંખ્યાના અવયવ પાડી દીધા છે એમાં પ્રથમ લખશું 91 ના અવયવ 7 × 13 તે રીતે 112 ના અવયવ લખશું 2 × 2 × 2 × 2 × 7 તેવી રીતે વિદ્યાર્થી મિત્રો 49 ના અવયવ લખશું 7 × 7 તો વિદ્યાર્થી મિત્રો ત્રણેય અવયવમાં જે સરખી સંખ્યા હોય તેને આપણે ગુસ્સામાં લખવાની રહેશે ગુસ્સામાં સરખી સંખ્યા કઈ મળશે આપણને 7 તો આપણો ગુસ્સા કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો 7 મળે છે બાકીની કોઈ સંખ્યા સરખી નથી ત્રણેય અવયવમાં સરખી સંખ્યા હતી તે આપણે લખી દીધી છે બાકીની કોઈ સંખ્યા સરખી મળતી નથી તો દાખલા નંબર 8 માં ગુસ્સા કેટલો મળે છે 7 મળે છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા ગણતા રહેજો એટલે વધારે ખ્યાલ આવે આવી રીતે વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલા નંબર છે 9 દાખલા નંબર 9 માં ખાસ ધ્યાન વિદ્યાર્થી મિત્રો બતાવું દાખલા નંબર 9 એની રકમ છે 18 54 81 એના પછી આપણે છેલ્લો દાખલો છે 10મો એની રકમ છે 12 45 75 તો વિદ્યાર્થી મિત્રો પેલા 18 ના અવયવ પાડી દઈએ આપણે 18 ના અવયવ તો ખબર જ છે હવે 9 2 18 3 3 9 અને 3 1 3 તેવી જ રીતે આપણે 54 ના અવયવ પાડી દેવી શું પડશે અવયવ 27 2 54 કેટલા દુ 54 27 દુ 54 પછી વિદ્યાર્થી મિત્રો 9 3 47 કારણ કે 27 નો ઘડિયો કયો આવે 27 કયા ઘડિયામાં આવે તો 9 ના તો 9 3 27 તો 9 કયા ઘડિયામાં આવે 3 3 9 અને 3 1 3 આપણે 27 ના 54 ના અવયવ પાડી દીધા આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના અવયવ જોવાના છે 81 81 કયા ઘડિયામાં આવે તો મને ખ્યાલ જ છે કે 9 9 81 પણ વિદ્યાર્થી મિત્રો એ કોઈ અવયવ પડ્યા ના કહેવાય આપણે અવયવ પડવાના છે જેટલા પડે એટલા બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો આપણે આ સંખ્યાનો ભાગાકાર કેટલા વડે કરશું આપણે 2 વડે તો ભાગ ચાલે નથી કારણ કે એનો એકમ નો શું છે 1 તો આપણે 3 વડે જોઈ લેવાનું તો 81 ને 3 વડે ભાગીએ તો 3 2 કેટલા થશે 3 2 6 કેટલા વધ્યા 2 ઉપરથી આવ્યા 1 3 7 21 એટલે કેટલો જવાબ આવ્યો 27 તો 27 તરી કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 81 તો આપણે એ લખવાના 27 તરી 81 27 કઈ ઘડિયામાં આવશે તો 9 તરી 27 3 તરી 9 અને 3 1 3 આ અવયવ પડી ગયા વિદ્યાર્થી મિત્રો આપણે 18 54 અને 81 તો વિદ્યાર્થી મિત્રો હવે ખાસ ધ્યાન રાખજો આપણે સૌ પ્રથમ લખવાના છે અવયવ 18 ના 18 નો અવયવ શું આવશે 2 × 3 × 3 તે રીતે 54 ના અવયવ લખવાના છે 2 × 3 × 3 × 3 આવી રીતે 81 ના પણ અવયવ લખવાના છે 3 × 3 × 3 × 3 શોધવાનું શું છે વિદ્યાર્થી મિત્રો ગુસ્સા તો ગુસ્સા શોધવા માટે ત્રણેયમાં સંખ્યા સરખી હોય એવી કઈ છે 1 આપણે 1 ઉપર 3 લખી દો પછી બીજી સંખ્યા કઈ સરખી છે બીજી પણ 3 ત્રીજી કોઈ સંખ્યા સરખી નથી અહીંયા 2 જગ્યાએ 2 છે તો ત્રીજા અવયવમાં 2 નથી ત્રીજા બંને અવયવમાં 3 3 છે તો ઉપરના કોઈ અવયવમાં 3 3 નથી તો વિદ્યાર્થી મિત્રો આપણને ગુસ્સા કેટલો મળે છે 9 મળશે બરાબર તો દાખલા નંબર 9 નો ગુસ્સા કેટલો મળશે 9 આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર કયો છે 10 તો 10 માં આપણે અવયવ પાડવાના રહેશે 12 45 અને 75 એના સૌ પ્રથમ અવયવ પાડશું 12 ના કેટલા ભાગ ચાલશે 2 વડે 6 2 12 3 2
તો વિદ્યાર્થી મિત્રો હવે 15 કયા ઘડિયામાં આવશે 5 ના 5 તરી 15 અને 5 એકા 5 તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 75 ના અવયવ પાડવાના છે એ પણ કયા ઘડિયામાં આવશે 15 એકા ના ઘડિયામાં 15 તરી 45 15 ચોક 60 તો 15 પંજા 75 અને 5 તરી 15 અને 5 એકા 5 તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સરસ મજાના બધાના અવયવ પાડ્યા 12 45 અને 75 ના તો વિદ્યાર્થી મિત્રો 12 ના અવયવ શું પડ્યા છે તો 2 × 2 × 3 તે રીતે 45 ના અવયવ શું પાડ્યા છે 3 × 3 × 5 તે રીતે વિદ્યાર્થી મિત્રો 75 ના અવયવ શું છે તો 75 ના અવયવ છે 5 × 3 × 5 શોધવાનું શું છે વિદ્યાર્થી મિત્રો ગુસ્સા તો ગુસ્સા શોધવા માટે શું કરવાનું ત્રણેય માં સરખી સંખ્યા જોવાની 1 2 અને 3 બરાબર હવે જો અહીંયા 5 5 છે તો ઉપરની સંખ્યામાં 5 નથી અહીંયા 5 છે તો અહીંયા પણ 5 છે ઉપર સંખ્યા 5 નથી 3 છે ઉપર નીચે સંખ્યા 3 નથી અહીંયા 2 છે તો નીચેની બંને સંખ્યામાં 2 2 નથી તો આપણો અવયવ શું મળશે વિદ્યાર્થીઓ જે સરખી સંખ્યા હતી તે સંખ્યા કઈ છે 3 તો દાખલા નંબર 10 માં છેલ્લો ગુસ્સા આપણને શું મળે છે 3 મળે છે વિદ્યાર્થી મિત્રો એટલે ખાસ ધ્યાન રાખજો કે સ્વાધ્યાય 3.6 માં દાખલા નંબર વિદ્યાર્થી મિત્રો આપણે એક સંપૂર્ણ રીતે પૂરો કર્યો છે બરાબર આ એના આપણે અવયવ જોયા છે હવે મિત્રો વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલા નંબર 2 છે બરાબર દાખલા નંબર 1 આપણે પૂરો કર્યો છે તો આગળના દાખલા નંબર 2 છે 3 છે 4 જે કંઈ પણ હોય એ આવતા નેક્સ્ટ લેક્ચરમાં જોશું ત્યાં સુધી નમસ્કાર બરાબર વિદ્યાર્થી મિત્રો